हेलो विद्यार्थी मित्रों, केम छे बधाने? मजा ने? तो आज आप धोरण 6 मां सेम 1 मां पाठ 8 જોઈશું, બરાબર? જેનું નામ છે રાજા કા વિસા। પાઠ 8 શરૂ કરતા પહેલા આપણે તેના શબ્દાર્થ જોઈ લઈએ જે છે અહીં, બરાબર છે? પ્રજાવત્સલ પેલું છે, શબ્દાર્થમાં પેલું છે પ્રજાવત્સલ। પ્રજાવત્સલ એટલે પ્રજા, પ્રેમ, સ્વયં એટલે ખુદ, યથા સંભવ એટલે જો સંભવ હે, ભ્રમણ ભૂમના अत्याचार जुल्म, पूनम फिर से यादों बार, थकावट थकना, कमजोर निर्बल और अशक्त, दिक्कत बाधा और परेशानी, उम्दा किस्म उत्तम प्रकार। पछी જોઈશું આપણે એના સમાનાર્થી શબ્દો। ચલો તો બધાનું અહીંયા ધ્યાન। સમાનાર્થી શબ્દમાં પહેલું છે સ્વયં એટલે કે ખુદ, કમજોર એટલે નિર્બલ, દિક્કત એટલે બાધા, ભ્રમણ એટલે ઘૂમના, પ્રજાવત્સલ એટલે પ્રજાપ્રેમી, રાજા તો નરેશ અથવા ધ્રુવ, પ્રસન્ન તો ખુશ, ક્ષમા તો માફી, પરિશ્રમ તો મહેનત। પછી જોઈએ તેના વિરોધી શબ્દ। વિરોધી શબ્દમાં પહેલું છે રાજા તો રંગ, પ્રસન્ન તો નારાજ, કમજોર તો મજબૂત, અધિકાર તો અનાધિકાર, સ્વીકાર તો અસ્વીકાર, ગરીબ તો અમીર, બરાબર છે? આ આપણા હતા શબ્દાર્થ, સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ। હવે આપણે આપણો પાઠ શરૂ કરીશું જેનું નામ છે રાજા કા હિસ્સા એટલે રાજાનો ભાગ। ચલો બધાનું ધ્યાન તો બુક્સમાં જોઈએ, ચલો શરૂ કરીશું આપણે આપણો લેશન। ઇસ કહાની મેં એક પ્રજાવત્સલ રાજા કા વર્ણન હે, આ કહાનીમાં એક પ્રજાવત્સલ જે રાજા છે એનું વર્ણન કરવામાં આવેલું છે। રાજા પ્રજા કી કઠિનાઈઓ મેં હંમેશા ઉસકી મદદ કે લિયે તત્પર રહેતે હે। રાજા જ્યારે પ્રજાની કોઈ પણ પ્રોબ્લેમ હોય છે એના કઠિનાઈ એટલે કે એની પરેશાનીને દૂર કરવા માટે હંમેશા તૈયાર હોય છે, બરાબર છે? રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે, રાજા ભોજ છે ખૂબ જ પ્રજાપ્રેમી, પ્રજાવત્સલ એટલે પ્રજાપ્રેમી હતા। વે સ્વયં રાજ્ય મેં ઘૂમ ઘૂમ કર પ્રજા કી કઠિનાઈઓ કો દેખા કરતે થે ઓર ઉન્હે યથાસંભવ દૂર કિયા કરતે થે। યથાસંભવ એટલે આપણે જોયું કે જો સંભવ હોય તે, બરાબર, થઈ શકતું હોય તેટલું, બરાબર છે? રાજા છે એ શું કરતા? તો કે પોતે સ્વયં એટલે ખુદ આખા રાજ્યમાં જઈ જઈ અને બધાની જે મુસીબતો પ્રોબ્લેમ છે એને જોતા અને એને એની પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવતા હતા। ચલો એક દિન રાજા આપની રાની કે સાથ રથ પર સવાર હોકર રાજ્ય કા ભ્રમણ કર રહે થે। એક દિવસ એવું થયું કે રાજા છે પોતાની રાની સાથે રાજ્યમાં ઘૂમવા માટે બહાર નીકળ્યા, બરાબર છે? બે રાજધાની સે બહુ દૂર નીકળ ગયે, એની રાજધાની થી થોડા ઘણા દૂર વયા ગયા। ઉન્હોને દેખા કે એક ખેત મે એક કિસાન હલ જોત રહા હે, એને જોયું કે એક ખેતર છે એમાં કિસાન છે એનું ખેતર ખેડી રહ્યો છે। ખેત જોતના એટલે ખેતર ખેડવું, મગર ઉસકે હલ મે એક હી બેલ હે, પણ એના હલ છે એનું જે હળ છે એમાં શું માત્ર એક જ બેલ છે, दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। दूसरा बैल बीजो बड़द छे ने जगह है, दूसरा बैल के बीजा बड़द ने जगह है, एनी जे स्त्री એટલે કે એની વાઇફ પત્ની છે એ પોતે છે એ હલ ને ચલાવે છે। રાજા ભોજ ને રથ રોકા ઓર કિસાન કે પાસ જાકર કહા, રાજા ભોજ એનો રથ છે એ રોક્યો અને કિસાન ની પાસે જઈને કીધું, ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो, भला मानस तू आज शू अत्याचार कर रहे छे, भला कहीं स्त्री को भी हल में जुदा जाता है, शू कहीं स्त्री ने पण हल में हला हल छे एमा चलावी शके छे के बड़ थी चुके स्त्री ने राखी शके छे, वो प्रश्न पूछे छे। मेरा एक बैल मर गया है, એટલે દિશા ને આન્સર આપે, જવાબ આપે, મારો એક બેલ, મારો બળદ છે એ તો મરી ગયો છે, દૂસરા બેલ ખરીદને પાસ ધન નહીં હે, બીજો બળદ ખરીદવા માટે મારી પાસે છે ધન એટલે કે પૈસા નથી, અગર ખેત ન જૂતા તો મેં ખાઉંગા ક્યાં, જો હું ખેતર ખેડીશ નહીં તો હું ખાઈશ શું, કહકર કિસાન પુનઃ અપને કાર્ય મેં લગ ગયા। એવું કહીને કિસાન છે પોતાના કાર્યમાં ફરીથી લાગી ગયો, પુનઃ કાર્ય મેં લગ જાણા એટલે ફરીથી કામ પર લાગી જાય। उसके उसे क्या पता था कि उससे बात करने वाला कौन है, एने सु खबर हती ए जेनी साथे बात करे छे ई कौन छे। राजा ने कहा, अरे भाई जरा सुनो तो, अरे भाई थोड़ुक सांभळो तो,
जो करना है मेरे साथ चलते चलते कहो, मेरा क्या काम क्यों रोकते हो, किसान ने कहा। किसान ने शू कीधू के जे केव हो मारी साथ चलता चलता क्यों, मारू काम शु काम ने रोको छो, जे काम हो जे काम करू एम साथ साथ ते चालो अने मारी साथ बात करो। राजा भोज उसके साथ साथ चलने लगे अने राजा भोज छे ए पण एनी साथे चालवा मंडिया। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। एना काम ना प्रति એટલે કે ઈ જે કામ કરે છે એના તરફ એની લગન જોઈને કે રાજા ભોજ છે ખૂબ જ પ્રભાવિત થઈ ગયા। વહ બોલે, ભલે આદમી, ઇસ પ્રકાર તો તુમ્હારી પત્ની થક જાયેગી ઓર થકાવટ કી વજહ સે કોઈ દૂસરા કાર્ય ભી નહીં કર શકેગી। એને કીધું કે આવું જ તો તું આવી રીતે કરીશ, આવી રીતે હલમાં તારા વાઇફને તું એની સાથે ચલાવીશ એટલે કે તારા પત્નીને ચલાવીશ તો એ થાકી જશે અને બીજું કોઈ કામ છે એ કરી શકશે નહીં, એ આ કામ કરશે ત્યાં જઈને થાક લાગી જશે, પછી બીજા કાર્યમાં તમારી મદદ કરી શકશે નહીં। કિસાન બોલા, તો ફિર તુમ્હી બતાવો મેં ક્યાં કરું। તો કિસાને કીધું કે હવે તમે જ બતક્યો કે હું શું કરું। રાજાને કહા, તું મેરે સાથ ચલ, એટલે રાજાએ કીધું કે તું મારી સાથે ચાલ, મેં અપના એક બે તુમ્હે દે દેતા હું, હું મારો એક બળદ છે એ તને આપી દઉં છું, મગર ઇતની દેર મુઝે કામ રોકના પડેગા, તું ભી બોલો બોલ બેલ લાદો, પણ આટલી વખત મારે મારું કામ રોકવું પડશે તો તું જ જઈને બેલ લઈ આવી દે। કિસાનને બોલા, કિસાને એવું રાજા ભોજને કહ્યું। અચ્છા એસા કરો, સારું તો એવું કરો કે તું અપની પત્ની કો રથ કે પાસ ભેજ દો, વહ મેરી પત્ની સે બેલ લે આયેગી, તું તારા પત્ની ને છે એ મારા પત્ની પાસે મોકલી દે, એ મારા પત્ની ના રથ પાસે થી જોઈને બળદ છે એ લઈને આવશે, ટપ ટપ મેં તુમારે હલ મે જૂતુંગા ત્યાં સુધી તારા હલ માં હું કવર ચલાવીશ, રાજાને કહા, એવું રાજાએ કીધું। કિસાન ઇસ વાત પર રાજા હી રાજી હો ગયા, કિસાન ની આ વાત ઉપર રાજા ની વાત ઉપર ખુશ થઈ ગયો એટલે કે હા એને હા પાડી। રાજા ભોજ હલ મે જૂત ગયે ઓર કિસાન કી પત્ની રથ કે પાસ ચલી ગઈ, રાજા ભોજ છે એ હલ માં હલ ચલાવવા લાગ્યા અને કિસાન ની પત્ની છે એ રાજા ભોજ ની પાસે પાછળ ચાલ વહી ગઈ ત્યાં એની પાસે। ઉસને રાની કો સારી વાત બતા દી અને એને પછી રાણી ને બધી વાત કરી કે આવી રીતે અમારો એક બળદ છે એ મરી ગયો છે, એની જગ્યાએ હું બળદ ની જગ્યાએ હું છે એ ખેતર ખેડું છું અને રાજાએ અમને આવું કહેલું છે, એટલે રાણીને પૂરી વાત સુનકર કહા અને પછી રાણીએ આખી વાત સાંભળીને કીધું, તુમારા બેલ તો કમજોર હોગા, તારો જે બળદ છે બીજો એ તો કમજોર હશે, વહ અમારે બેલ કા સાથ નહીં દે શકેગા, એ મારા બેલ ની સાથે કામ કરી શકશે નહીં, એટલે કે પેલો બેલ છે એ થોડોક નબળો હતો, જો એ નવો બળદ આવશે તો એ બે એની સાથે ચાલી શકશે ને આગળ પાછળ થઈ જશે તો એની સાથે એનો મુકાબલો કરી શકશે નહીં, એટલે એની સાથે કામ કરી શકશે નહીં, ઇસલીએ તું દોનો હી બેલ લે જાઓ, તેથી તું બેને બળદ છે એ લઈ જા। કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી અને કિસાન છે એની પત્ની બંને બળદ લઈ અને ખેતર ઉપર પહોંચી। કિસાન બહુત પ્રસન્ન હુઆ અને કિસાન છે એ ખૂબ જ ખુશ થઈ ગયો। રાજા ભોજને કહા, રાજા ભોજે કીધું, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના, જો તને કઈ પ્રોબ્લેમ થાય તો મારી પાસે આવજે। કહવર રાજા ભોજને ઉસે અપના પરિચય દિયા, એવું કહીને રાજા ભોજે એને પોતાનો પરિચય આપ્યો તો કિસાન બહુત શર્મિંદા હુઆ, તેથી કિસાન છે એ ખૂબ જ શર્મિંદા થઈ ગયો કે ભાઈ આ તો રાજા ભોજ હતા, મેં એની પાસે કામ કરાવડાવ્યું એટલે એને થોડી શર્મિંદગી મહેસૂસ થાય છે। ઉસને રાજા સે બાર બાર ક્ષમા માંગી અને એને રાજા પાસે ઘડી ઘડી ક્ષમા માફી માંગી, કારણ કે એને દુઃખ થયું કે મને ખ્યાલ હતો નહીં, મેં તો મારું કામ ચાલુ રાખવા માટે મેં રાજા પાસે કામ કરાવી દીધું। રાજા પ્રસન્ન હોકર વાપસ ચોદી અને રાજા ખુશ થઈને પાછા વહી ગયા। ઉસ બાર ઉસ કિસાન કે ખેત મેં બહુત અચ્છી ફસલ હોઈ, ઈ વખતે એના ઈ જે કિસાન છે એના ખેતરમાં ખૂબ જ સરસ સરસ પ્રકારની ફસલ થઈ, ઉસકે સોરી ઉસકે આચાર્ય આશ્ચર્ય કા ઠિકાના ન રહા, જબ ઉસને દેખા
कि खेत के जितने हिस्से को राजा भोजने जोता था उसमें मोती उगे थे। इस समय ना आश्चर्य नो कोई ठिकानो रियो नहीं। खूब ज आश्चर्यचकित थी गया एने जोयु के एने जे खेतर में जे राजा ए जे जगला भाग में एना खेतर में खेतर करी खेतर खेड़ियो तो एमा तो बधाई में मोती उगेला छे। बाकी के हिस्से में ऊंडा किस्म के गेहूं उगे थे अने बाकी ना भाग में सारा प्रकार ना घऊं उगेला हता। गेहूं एटले घऊं। किसान बहुत प्रसन्न हुआ अने किसान छे ए पण खूब ज खुश थई गयो। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा अने किसान ने बधाई मोती भेगा करया अने पछी राजा भोज के भोजनी पासे पहुंची गयो। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए अने ने बधाई मोती छे राजा भोज ना पैर मा पग मा राखी दीदा चरण एटले पैर और राजा को सारा किस्सा कह सुनाया अने राजा ने बधुई कीधु के तमे जगला जग्या ऊपर चलाव्यू हतु त्यां तो मोती उगेला हता अने बाकी ना खेतर मा छे ई सारा प्रकार ना मने गेहूनो पाक थयो एटले के घऊनो पाक थयो। राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे इन पर तुम्हारा हक है। राजा ए शुं कीधु के आ मोती छे ई तारा खेतर मा उग्या छे एमा तो तारो हक छे एने तुम्ही अपने अधिकार में रखो अने तू तारा अधिकार एटले के तारा समझीने तारी पासे राखे ना ऊपर तारो हक छे। नहीं महाराज यह आपके परिश्रम का प्रताप है। ना महाराज तो तुम्हारा परिश्रम एटले के तुम्हारा मेहनत नु फल छे प्रताप एटले फल इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा तेथी हूँ इन्हें लई जाइस नहीं। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। मारी एवी प्रार्थना छे एवी तमने विनंती छे कि तमे आ जेटला मोती छे एने तमारा राज दरबार में ज्यां खजानो होय त्यां राखो अने एने गरीबों माटे उपयोग में लियो। किसान ने प्रार्थना की एवी कृष्ण ने विनंती करी राजा भोज ने। किसान की बात सुनकर राजा भोज बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। किसान की बात सांभळी अने राजा भोज छे तो खूब ज प्रसन्न थया अने एना मोती छे ने स्वीकारी लीधा। एटले राजा भोज ने शुं थयुं के भई किसान छे तो प्रामाणिक छे बराबर कारण के एने जेटला राजा भोजे जेटला खेतर मां खेतर कर्युं हतुं એટલા માં તો કોઈ મોતી ઉગ્યા તો કોઈ બીજા વ્યક્તિ હોય તો એ મોતી પોતાની પાસે રાખીને પણ કિશાને શું કર્યું કે એને રાજા ભોજને ગરીબોની મદદ માટે આપી દીધા અને રાજા ભોજ પણ પ્રજાવાત્સલ્ય હતા એ પણ પ્રજાની પાસે જઈ જઈ અને પ્રજાની મુશ્કેલી દૂર કરતા હતા બરાબર। તો આપણને આ પાઠમાંથી સરસ મજાનું સમજવા મળ્યું કે આપણે બધાની મદદ કરવી જોઈએ। આપણે જે પોસ્ટ ઉપર હોઈએ બરાબર આપણાથી જરૂર થતું હોય એટલું આપણે બધાની હેલ્પ કરવી જોઈએ આગળ વધી અને બધાને આગળ વધારીએ। ચલો બાળક મિત્રો તો અહીં આપણો ફર્સ્ટ સેમ છે એ પૂરું થાય છે। હિન્દીનો આપણે પહેલું સેમેસ્ટર અહીં પૂરું કરીએ છીએ હવે પછી મળીશું ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।